વિદ્યાર્થી મિત્રો મુલીના જાનુકરિયા વાસુદેવ વિદ્યાલયની YouTube ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે અહીંયા જે તમારી સ્વપ્રતિમા પેજ નંબર 46 ઉપર પ્રશ્ન 1 આપેલો છે, આપણે સ્વપ્રતિમા ચેપ્ટર શરૂઆત કરવાની છે. તેમાં આજે સૌથી પહેલો પ્રશ્ન છે, માં શું કહે છે કે આપેલા લંબચોરસને 6 સરખા ભાગમાં અલગ અલગ રીતે વહેંચો. અહીંયા તમને જે 4 લંબચોરસ દોરીને આપેલા છે એને આપણે 6 સરખા ભાગમાં 6 ભાગમાં વહેંચવાના છે. એટલે કે આ જે લંબચોરસ છે એને આપણે 6 ટુકડા કરવાના છે, 6 ભાગ કરવાના છે. પણ કઈ રીતે? બધા ભાગ સરખા હોય એ રીતે, એકલ ભાગ નાનો કે મોટો ના લેવો જોઈએ. પણ કેવી રીતે? પાછું દરેકમાં છે ને અલગ અલગ રીતે આપણે અલગ અલગ ડિઝાઇન મુજબ કરવાનું છે. તો પેલા આપણે કરીએ, એકવાર આપણે ઉભું કર્યું છે વીજળા આડા 1 2 3 4 5 6, ત્યારબાદ ત્રીજી રીતે મોટો કે નાનો ના રહે. ત્યારબાદ એની નીચે બીજો પ્રશ્ન છે, એમાં ચોરસ આકૃતિ છે. એમાં જે ચોરસ આપેલું છે એ ચોરસ ને આપણે આ રીત મુજબ એના 4 સરખા ભાગ કરવાના છે, પણ અલગ અલગ પેટર્ન અલગ અલગ ડિઝાઇન મુજબ. તો પેલા કરીએ, આ પ્રમાણે 4 ટુકડા સરખા થાય છે. ત્યારબાદ ક્રોસમાં છે ગુણાકારની નિશાની હોય એ મુજબ 1 2 3 4 ટુકડા. ત્યારબાદ આડું કરીએ, આડું લીટીઓ કરીએ. ત્યારબાદ છે ને આડી કરીએ, ઊભી લીટી કરીએ. તો જો આ રીતે અહીંયા આકૃતિઓ જે છે એને આપણે અલગ અલગ રીતે ભાગ કરેલા છે. તમારે પણ તમારી સ્વપ્રતિમા આને દોરી લેવાનું છે. હવે આપણે ફરીથી નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. થેન્ક યુ.